આપણે આઝાદ થઈ ગયા અને વર્ષો થઈ ગયા પણ હજુ એ પ્રાથમિક સુવિધાઓથી તો આપણે વંચિત છીએ પ્રાથમિક સુવિધાઓ માટે તો હજુ વલખાજ મારી રહ્યા છીએ રોજ કેટલાય દ્રશ્યો આવે અને આપણે નિશાસો નાખીએ અને બેસી જઈએ આજે ફરી વાત કરવી છે એવા બાળકો વિશે જેમની પાસે સ્કૂલ જવા માટે રસ્તો નથી એટલે સ્કૂલ જવાનું બંધ કર્યું છે નમસ્કાર આપની સાથે હું સેજલ મહીસાગર જિલ્લાના ખાનપુરની વાત કરવી છે ખાનપુર તાલુકામાં આવેલા પગી ફળિયાના રહીશો માટે ચોમાસું મુશ્કેલી લઈને આવે છે દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલી સર્જાય છે બોરવઈ ગામમાં અંદાજે દોઢ કિલોમીટરનો રસ્તો કાચો છે જેના કારણે ચોમાસામાં કાદવ અને કીચડથી ગ્રામજનો પરેશાન થઈ જાય છે ગ્રામજનો કાદવમાંથી પસાર થવા મજબૂર બને છે દર ચોમાસામાં રસ્તો કાદવ કીચડથી ભરાઈ જાય છે અને ચાલવું મુશ્કેલ બની જાય છે વાહન પણ દોઢ કિલોમીટર બહાર મૂકીને ગામમાં કીચડમાંથી આવવું પડે છે કાચા રસ્તાના કારણે ગામમાં એકસો આઠ કે અન્ય કોઈ જ મોટા વાહનો આવી નથી શકતા જેથી દોઢ કિલોમીટર દૂર દર્દીને પણ ઝૂલામાં નાખીને લઈ જવો પડે છે ગામમાં દૂધ મંડળી તો આવી છે પણ દૂધનું વાહન ગામમાં નથી આવી શકતું ગામ લોકોએ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી અનેક જગ્યાએ અનેક રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી કોઈ જ સુવિધા મળી નથી એટલે જ ગામના લોકોનું કહેવું છે કે દેશ તો આઝાદ થઈ ગયો પણ અમને આજ દિવસ સુધી આઝાદી નથી મળી ગામલોકો આ રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સૌથી મોટી વાત ચોમાસામાં કાદવ કિચડના કારણે બાળકોને શાળામાં મોકલી શકાતા નથી જેથી એના અભ્યાસ પર અસર પડે છે ગ્રામજનો એવું કહે છે કે અમને અમારો રસ્તો પાછો આપો અમારી સાથે ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે જ્યારે ખાનપુર ટીડીઓનું કહેવું છે કે અમારા સુધી રજૂઆત આવી જ નથી પણ બોરવાઈ ગામનો રસ્તો નહીં હોય તો જિલ્લા પંચાયત આર એન્ડ રજૂઆત કરીને રસ્તો બનાવી આપીશું ટીડીઓ સાહેબને કદાચ દ્રશ્યો દેખાતા નહીં હોય તો જમાવટના માધ્યમથી અમે કહીએ કે તમે આ દ્રશ્યો જુઓ ને આ ગામના લોકોની વ્યથા સાંભળો સાહેબ એવું કહે છે કે રસ્તો નહી હોય તો બનાવી આપીશું નહીં હોય નહીં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિથી ગામ લોકો પસાર થાય છે અને અધિકારીઓ હાથ હદ્ધર કરી દે છે અભ્યાસ પર અસર પડે રસ્તો નથી એટલે બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે ટીડીઓ સાહેબને કદાચ એ પણ નહીં ખબર હોય બીમાર વ્યક્તિને એકથી બે ફૂટ કાદવ ભરેલા રસ્તા પર ઊંચકીને લઈ જવાની નોબત આવે છે ટીડીઓ સાહેબને દ્રશ્યો પણ નહીં દેખાતા હોય સૌથી મોટી વાત હવે ખાનપુર તાલુકાના બોરવાઈ ગામના પેટા ફળિયાના પગી પશ્ચિમ ફળિયાના વીસ જેટલા બાળકો એના વિશે કરવી છે આજથી એ બાળકો અભ્યાસ કરવા માટે નહીં જાય ગામમાં જવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો જ નથી અને ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે ચોમાસાના ચાર મહિના દર વર્ષે આટલા કાદવમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે બે ફૂટ જેટલા કાદવમાંથી પસાર થવું પડે છે ગામમાં જવાનો બીજો કોઈ રસ્તો પણ નથી એટલા માટે લોકો પરેશાન થયા છે રસ્તા માટે ગામ લોકો હવે આંદોલનના માર્ગે છે અને આંદોલન પણ કેવું ગામની પ્રાથમિક શાળા અને ડીપી હાઈસ્કૂલમાં ભણતા બાળકોને અભ્યાસ માટે આજથી ન મોકલવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે શાળાના આચાર્યોને પણ ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે ટીડીઓ સાહેબને કદાચ આ વાતની પણ ખબર નહીં હોય ટીડીઓ સાહેબને અમે અહીંયાથી જાણ કરીએ છીએ ગ્રામજનો પણ કહી રહ્યા છે કે અમે અનેક જગ્યાઓ પર રજૂઆતો કરી છે સરકાર પાસે અપેક્ષા એટલી જ રહેવાની છે કે ટીડીઓ સાહેબને નથી દેખાતું પણ તમે તો ધ્યાનમાં લેજો આ તો વાત થઈ મહીસાગરની હવે વાત કરીએ પંચમહાલની તો ત્યાં પણ વિકસિત ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે ગોગંબાના ગમાણી ગામમાં કોઝવે ન હોવાથી પાણીના પ્રવાહની વચ્ચે દર્દીને જોડીમાં લઈ જવા માટે લોકો મજબૂર બન્યા છે આંતરિયાળ વિસ્તારોના બાળકોને વાલીઓ ખભા પર બેસાડીને લઈ જવા મજબૂર છે શું કરે કેમ કે પરિસ્થિતિ બદલી નથી શકતા અને સરકાર સુવિધા આપી નથી શકતી એટલે વિકસિત ગુજરાતના બણગા ફૂગતા નેતાઓની વાતો સામે ગામના લોકો આ પ્રકારની વાસ્તવિક હકીકતો જોવા માટે મજબૂર બને છે છૂટકો જ નથી એમની પાસે

આ રસ્તો બની જાય ને તો ગામ બધા ને બી સારું પડે અમારે તો ચાર કિલોમીટર જવું પડે છે એમ જવું પડે છે પણ ગામ વાળા ને જયારે શમશાન વખતે આવે તે વખતે બહુ જ બધાને તકલીફ પડે વરસાદ વધારે પડે ને તે વખતે બહુ તકલીફ પડતી હોય છે અહિયાં સરકારમાં આ માંગણી છે કે આ રસ્તો અને આ નાળા બન્યા આપે અને ની બી સુવિધા કરી આપે એવી અમે માંગણી કરીએ રહી છે તો આઝાદીના આટલા વર્ષો પછી પણ પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ છે અંતરિયાળ વિસ્તારનો વિકાસ હજુ પણ થયો નથી ત્રીસ વર્ષનો વિકાસ થાય તો એ ભમ થઈ જાય છે શહેરોમાં અને ગામડા સુધી એ પહોંચ્યો જ નથી સરકાર પાસે અપેક્ષા એટલી જ રહેવાની છે કે જે ભમ દઈને વિકાસ તમે શહેરોની અંદર કરો છો એ વિકાસને ગામડા સુધી પણ પહોંચાડો કેમકે ગામડું શરૂ થાય છે અને વિકાસની હદ ત્યાં પૂરી થઈ જાય છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર